Hello friends, welcome to my first lecture of fluid mechanics and hydraulic machine for the branch of mechanical engineering and civil engineering. Our first lecture is about the chapter impact of jet. Impact of jet ni andar first lecture ni andar aapne total 3 topic cover karishu. Meaning of impact of jet, working principle of impact of jet and basic terminology and basic equations. આ ત્રણ ટોપિક આપણે કવર કર્યા પછી તમને ટોટલી એક કોન્સેપ્ટ ખબર પડી જશે કે ઇમ્પેક્ટ ઓફ જેટની અંદર આપણે શું સ્ટડી કરવાનું છે અને એનો યુઝ ક્યાં આવશે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટોપિક મિનિંગ ઓફ ઇમ્પેક્ટ ઓફ જેટથી. તો ઇમ્પેક્ટ એન્ડ જેટ આ બંનેનું અલગ અલગ મિનિંગ છે અને એ મિક્સચર કરેલું છે બે વર્ડનું. તો ઇમ્પેક્ટનો મિનિંગ શું થાય? તો આપણે કોઈપણ બોડી ઉપર જો ફોર્સ આપીએ તો એને મિનિંગ થાય ઇમ્પેક્ટ. અને જેટનો મિનિંગ શું થાય? તો આપણે કોઈ પણ એક બોડી લઈએ, સપોઝ કે આ એક વર્ટિકલ પ્લેટ લીધી, એના ઉપર જે આપણે ફોર્સ ક્રિએટ કરવાના છીએ એ ફોર્સ કોમનલી કોઈ પણ બોડીથી કોઈ પણ વસ્તુથી નથી કરવાનું, પણ એક ફ્લુઇડનો ફ્લો કરાવીને એને પ્લેટ સાથે સ્ટ્રાઇક કરાવીને ફોર્સ ક્રિએટ કરવાનો છે. તો આ જો ફ્લુઇડનો ફ્લો નોઝલમાંથી આપણે આઉટપુટ લઈને જો ફ્લો કરાવતા હોઈએ તો નોઝલમાંથી બહાર આવતા ફ્લુઇડના ફ્લોને કહેવાય જેટ. એટલે ઇમ્પેક્ટનો મિનિંગ થાય ફોર્સ ક્રિએટેડ ઓન એની બોડી અને જેટનો મિનિંગ થાય ફ્લો ઓફ ફ્લુઇડ કમિંગ આઉટ ફ્રોમ ધી નોઝલ. અને આ બંનેનું મિક્સચર કરો એટલે ટોટલ મળશે તમને ઇમ્પેક્ટ ઓફ જેટ. મિનિંગ શું થાય? તો કે ફોર્સ એક્ઝર્ટેડ બાય ધી જેટ ઓફ વોટર ઓન એની પ્લેટ. એટલે આપણે જેટ ઓફ વોટરનો ફ્લો કરાવીને પ્લેટ ઉપર એ કેટલો ફોર્સ જનરેટ કરશે એ જ મેઝર કરવાનું છે આખા ચેપ્ટરની અંદર. અને એ પણ ઓલવેઝ એક્સ ડાયરેક્શનમાં જ પ્રોડ્યુસ થતો ફોર્સ મેઝર કરીશું. એટલે એનો જે સિમ્બોલિક રિપ્રેઝન્ટ રહેશે એ ફોર્સનો એફ અને એક્સ ડાયરેક્શનમાં જ આવશે. એટલે સફિક્સમાં આપણે એક્સ આપશું એટલે સિમ્બોલ થશે ઇમ્પેક્ટ ઓફ જેટનો એફ ઓફ એક્સ. રેડી? તો હવે આ ઇમ્પેક્ટ ઓફ જેટનો યુઝ ક્યાં કરીશું? એટલે મિનિંગ કે વાય વી શુડ સ્ટડી ઇમ્પેક્ટ ઓફ જેટ. તો એના માટે મારી પાસે એક જનરલ લેઆઉટ છે. આ જનરલ લેઆઉટ તમે ઓબ્ઝર્વ કરો તો ત્યાં એક વર્કિંગ પ્રિન્સિપલ તરીકે એક હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પાવર પ્લાન્ટ છે ઓબ્ઝર્વ થતો હોય છે. ત્યાં તમારે લેફ્ટ સાઈડથી વોટરનો સપ્લાય કરાવીને અહીંયા ટર્બાઇનની બ્લેડ ઉપર વોટર સ્ટ્રાઇક કરાવવાનું છે ફૂલ વેલોસિટીથી, જેથી કરીને ટર્બાઇન રોટેટ થાય. ટર્બાઇન રોટેટ થયા પછી જનરેટર રોટેટ થશે અને જનરેટરની હેલ્પથી તમારે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની છે. સપોઝ કે આ જનરેટર સુધી તમારે મિકેનિકલ એનર્જી પહોંચાડવી હોય તો એના માટે એક જ ડિવાઇસ અવેલેબલ છે, એ છે ટર્બાઇન. તો ટર્બાઇનથી જ તમારે જો કોઈ મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરવાની પહોંચાડવી હોય તો ટર્બાઇનને પોતાને રોટેટ કરાવવું પડે. એટલે ટર્બાઇનને રોટેટ કરાવવા માટે આપણે ફ્લુઇડનો ફ્લો કરાવશું અને એ રોટેશન છે એ પોસિબલ છે જો ફ્લુઇડ બ્લેડ ઉપર એટલે કે પ્લેટ ઉપર જો ફોર્સ ક્રિએટ કરે તો. એટલે કે ઇમ્પેક્ટ ઓફ જેટ સ્ટડી કરશું તો તમને ટર્બાઇનનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે એનો આઈડિયા આવશે. રેડી? તો ઇમ્પેક્ટ ઓફ જેટનો મિનિંગ કમ્પ્લીટ સમજ્યા પછી આપણે સેકન્ડ ટોપિક ઉપર જઈએ. તો સેકન્ડ ટોપિક છે આપણો કે કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર ઇમ્પેક્ટ ઓફ જેટ છે એ વર્ક કરે છે. મિનિંગ કે ઇમ્પેક્ટ ઓફ જેટમાં આપણે જેમ જોયું એમ એફેક્ટ્સનું ઇક્વેશન દર વખતે ડિરાઈવ કરવાનું છે. તો એ દર વખતે એફેક્ટ્સનું ઇક્વેશન ડિરાઈવ કરવા માટે કયા ઇક્વેશનનો યુઝ કરશું અને ક્યાંથી આવ્યું એને કહેવાય વર્કિંગ પ્રિન્સિપલ. તો સપોઝ તમે એનો યુઝ કરતા પહેલાં કોઈ એક પાસ્ટમાં જાઓ તો તમને એક ઇક્વેશન જોવા મળશે, એ છે ન્યૂટન્સ લો ઓફ મોશનનું. ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન શું હતો? કે ઇમ્પલ્સ ફોર્સ ક્રિએટેડ ઓન એની બોડી ઇઝ ઇક્વલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશનનું જે સેન્ટેન્સ હતું એ આપણને લગભગ યાદ નથી હોતું, પણ એનું એક જનરલ ઇક્વેશન આપણને યાદ જ છે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફ ઇઝ ઇક્વલ ટુ એમએ. એના ઉપરથી આપણે વર્કિંગ પ્રિન્સિપલ ઉપર જઈએ તો એફનો મિનિંગ થાય ફોર્સ, એમ મીન્સ માસ એન્ડ એ મીન્સ થાય એક્સલેશન. અને એક્સલેશનને આપણે શું કહીએ છીએ? ઇટ ઇઝ ધ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. સો વી કેન રાઇટ એઝ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડીવી બાય ડીટી. તો આ જે ડીવી બાય ડીટી છે એમાંથી જે છેદમાં ડીટી છે એને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ એટલે અહીંયા ઇક્વેશનમાં થશે એફ ઇન્ટુ ડીટી, અને રાઈટ સાઈડ તમારે વધશે ડીને આપણે બહાર લઈ લઈએ તો ઇટ ઇઝ અ ડિફરન્શિએશન એમ વી. તો એમ વી મીન્સ માસ ઇન્ટુ વેલોસિટીને આને આપણે જનરલ લેંગ્વેજમાં શું કહીએ છીએ? મોમેન્ટમ, ગુજરાતીમાં વેગમાન. તો આ જે લેફ્ટ સાઈડ મળે છે એફ ઇન્ટુ ડીટી એને આપણે કહીએ છીએ ઇમ્પલ્સ.
તો ટૂંકમાં આ લેફ્ટ સાઈડ ઇમ્પલ્સ છે અને ઇમ્પલ્સ કેટલું થશે તો કે રાઇટ સાઈડ જેટલું મીન્સ મોમેન્ટમ જેટલું. તો આ જે ઇક્વેશન છે એને કહેવાય ઇમ્પલ્સ મોમેન્ટમ ઇક્વેશન. અને આ જે ઇક્વેશન છે એ છે ઇમ્પેક્ટ ઓફ જેટનો વર્કિંગ પ્રિન્સિપલ. ક્યાંથી ફોર્સનું ઇક્વેશન ડિરાઈવ કરશું તો કે ઇમ્પલ્સ મોમેન્ટમ પ્રિન્સિપલના લોજિક ઉપરથી. તો આ જ ઇક્વેશન ઉપરથી આપણે ફોર્સનું ઇક્વેશન ડિરાઈવ કરીએ તો હવે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ તો ફરી પાછું એ જ સ્ટેપ લખું કે એફ ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ એમવી. તો આ જ ઇક્વેશન તમે જો ઓબ્ઝર્વ કરો ફરી વાર ડીટીને છેદમાં લઈ આવે તો થશે એફ ઇઝ ઇક્વલ ટુ એમ બાય ડીટી ઇન્ટુ ડીવી. એમ અપોન ડીટી મીન્સ માસ અપોન ટાઈમ, એટલે કે કેટલા ટાઈમમાં કેટલું માસ પાસ થાય છે કોઈ પણ પાઇપ કે સેક્શનમાંથી, એને આપણે જનરલ લેંગ્વેજમાં કહીએ કે પર યુનિટ ટાઈમ જેટલો માસ પાસ થાય છે એનો રેટ થયો એ માસનો, કે કેટલા રેટે પાસ થાય છે એ. તો એ રેટ માટેની ડેફિનેશન થાય માસ અપોન ટાઈમ, એટલે માસ ફ્લો રેટ. એનો જે સિમ્બોલ છે એ છે એમ ડોટ. એટલે આપણે એમ અપોન ટી આખા ચેપ્ટરની અંદર અથવા આખા સબ્જેક્ટની અંદર જ્યારે પણ માસ અપોન ટાઈમ આવે ત્યારે એને આપણે કહીશું માસ ફ્લો રેટ, અને એનો સિમ્બોલ છે એમ ડોટ. તો ઇક્વેશન થશે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ફ્લો રેટ ઇન્ટુ ચેન્જ ઇન વેલોસિટી. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ફ્લો રેટ ઇન્ટુ ચેન્જ ઇન વેલોસિટી. આખા ચેપ્ટરની અંદર એક જ જનરલ ઇક્વેશન યુઝ કરવાનું છે. દરેક કેસની અંદર સ્ટાર્ટ તમારે આ જ ઇક્વેશનથી કરવાનું છે. દરેક કેસનો મિનિંગ શું થાય કે ફોર્સનું ઇક્વેશન તો એક જ હોય, દર વખતે કેમ આપણે અલગ અલગ મેળવવાનું છે? એનું રીઝન છે કે આપણે જેમ જોયું કે આપણે પ્લેટ ઉપર ફોર્સ ક્રિએટ કરવાનો છે. જો આ પ્લેટનું ફિગર અલગ અલગ તમે ઓબ્ઝર્વ કરો તો પ્લેટમાં સપોઝ પહેલાં વર્ટિકલ ફ્લેટ પ્લેટ છે, પછી ઇન્કલાઇન છે, પછી કર્વ પ્લેટ છે. કર્વ પ્લેટની અંદર એ તે ફ્લો છે એ સેન્ટરમાં સ્ટ્રાઇક થાય છે, બીજી વાર એન્ડ ઉપર સ્ટ્રાઇક થાય છે. એકવાર પ્લેટને ફિક્સ રાખો, એકવાર મૂવિંગ રાખો. આ રીતે અલગ અલગ કેસમાં તમને ફોર્સના ઇક્વેશન અલગ અલગ મળતા હોય છે. મીન્સ લાસ્ટ સ્ટેપ કંઈક તમને અલગ મળશે, લાસ્ટ ફાઇનલ ઇક્વેશન. પણ સ્ટાર્ટ તો તમારે કરવાનું છે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ફ્લો રેટ ઇન્ટુ ચેન્જ ઇન વેલોસિટીથી જ. એટલે આ ઇક્વેશન છે એ ફિક્સ છે, યાદ રાખજો. એટલે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ ડોટ ઇન ટુ ડીવી. હવે આ ઇક્વેશનને આપણે આગળ જતાં ડિરાઈવ કરવા યુઝ કરવા માટે આપણો ટોપિક નંબર 3ની અંદર જઈએ, જેમાં આપણે લઈએ સપોઝ વર્કિંગ પ્રિન્સિપલ જે સ્ટડી કર્યા તો એના પછી કઈ કઈ ટર્મિનોલોજી એમાં યુઝ કરવી એ આપણે ડિફાઇન કરવી પડશે. તો એ ટર્મિનોલોજી ઉપર જઈએ તો ફર્સ્ટ ટર્મિનોલોજી છે કે આપણે ફ્લુઇડનો ફ્લો કરાવવાનો છે તો એનો વેલોસિટી કેટલી છે. તો ફ્લુઇડનો ફ્લો જે કરાવવાના છીએ એનું વેલોસિટી લઈ લઈએ આપણે ડિફાઇન કરી દઈએ કેપિટલ વી જેટલી, એટલે કે કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓબ્જેક્ટ. પછી આપણે પ્લેટ પણ મૂવિંગ થતી હશે, કારણ કે પ્લેટ ઉપર આપણે જ્યારે ફોર્સ આપશું ફ્લુઇડનો ત્યારે પ્લેટ મૂવેબલ હશે તો એ પણ ફોર્સફુલી ધક્કો લાગશે ત્યારે એ મૂવ થવાની ટ્રાય કરશે. એટલે આપણે પ્લેટની વેલોસિટી પણ ડિફાઇન કરવી પડે અને એને કહી દઈએ સ્મોલ યુ. એટલે કે સ્મોલ યુ ઇઝ ઇક્વલ ટુ થશે વેલોસિટી ઓફ પ્લેટ, અને એ પણ કઈ ડાયરેક્શનમાં ઓલવેઝ એઝ્યુમ કરશું એક્સ ડાયરેક્શનમાં, જેથી કરીને તમારે જે ફોર્સ મેળવવાનો છે એ પણ એક્સ ડાયરેક્શનમાં જ ઓલવેઝ હોય. અને જેટલા પણ વી જે છે વેલોસિટી અને જે યુ છે એ જેટલા પણ કમ્પોનન્ટ આવે એના અથવા તો જેટલા પણ તમારે અલગ અલગ કેસમાં કન્સિડર કરવાના થાય એ દર વખતે આપણે એક્સ ડાયરેક્શનમાં જ લેશું. એટલે એ આપણે ડિટેલમાં જ્યારે પર્ટિક્યુલર એક એક કેસ આવશે ત્યારે સમજશું. હવે નેક્સ્ટ ટર્મ આવશે એફ એક્સ. એફ એક્સનો મિનિંગ થાય ફોર્સ એક્ઝર્ટેડ બાય જેટ ઓન ધી પ્લેટ ઇન એક્સ ડાયરેક્શન. પછી છે કે જેટ જે બહાર આવતો હશે, મીન્સ આપણે ફર્સ્ટ ફિગર જે જોઈ નોઝલની, એ નોઝલના આઉટપુટમાં એક ફ્લુઇડ બહાર આવતું હોય છે. નોઝલનો યુઝ શું થાય છે કે તમે કોઈ પણ ફ્લુઇડને નોઝલમાંથી પાસ કરાવો તો એ ફ્લુઇડની વેલોસિટી છે એ વધારે ઇન્ક્રીઝ કરીને આપ. તો આ આઉટપુટમાં જુઓ ને તો ઇનપુટ કરતાં એનો ડાયામીટર નાનો હોય છે, અને આઉટપુટમાં જે ડાયામીટર હશે એટલો જ ડાયામીટરવાળો ફ્લો છે એ બહાર આવશે. તો આ જે ફ્લોનો એક ક્રોસ સેક્શન જોવા જાઓ તો એ સર્ક્યુલર ક્રોસ સેક્શન હશે. એટલે એનો એક ડાયામીટર જો આપણે ડિફાઇન કરીએ તો એ ડાયામીટર છે સ્મોલ ડી, ડાયામીટર ઓફ જેટ. અને એ ડાયામીટર ઓફ જેટને લીધે આપણે જો એનો એરિયા ફાઇન કરીએ કે એરિયા ઓફ જેટ શું થશે તો એ જનરલ ઇક્વેશન જે સર્કલનું આવે છે એના ઉપરથી થશે પાઈ બાય ફોર ડી સ્ક્વેર. તો આ થઈ ગઈ બેઝિક ટર્મિનોલોજી. હવે આપણે જે લાસ્ટમાં ઇક્વેશન જોયું ફોર્સ ઇઝ ઇક્વલ ટુનું માસ ફ્લો રેટવાળું, એ માસ ફ્લો રેટની કંઈક વેલ્યુ આપણે એપ્લાય કરવાની છે. તો એ વેલ્યુ કેવી રીતે આવી એનું ડેરિવેશન ઉપર જઈએ
તો એના માટે થોડુંક તમારે ફ્લુઇડ મિકેનિક્સનો ફર્સ્ટ ચેપ્ટર જે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડના ફંડાનો યુઝ કરવાનો છે અને પાસ્ટમાં અમુક ડેફિનેશન આવી ગઈ એ તમારે અત્યારે ફરીવાર પાછી યાદ કરવાની છે. તો માસ ફ્લો રેટ એટલે આપણે જનરલ શું કહીએ, માસ ફ્લો રેટ મીન્સ માસ અપોન ટાઈમ. હવે માસ એટલે શું થાય, તો એઝ પર ધી ફર્સ્ટ ચેપ્ટર ઓફ ફ્લુઇડ મિકેનિક્સ ફ્લુઇડ પ્રોપર્ટી ઉપરથી તમે ડેન્સિટીની ડેફિનેશન જો શીખ્યા હો, તો ડેન્સિટી એટલે શું થાય, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો માસને આ જ ઇક્વેશનમાં સબ્જેક્ટ બનાવો અને વોલ્યુમને લેફ્ટ સાઈડ લઈ જાઓ તો માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન ટુ વોલ્યુમ, અને આ સેમ વેલ્યુ તમે આમાંય એપ્લાય કરો એટલે માસ ફ્લો રેટ બરાબર થશે ડેન્સિટી ઇન ટુ વોલ્યુમ અપોન ટાઈમ. હવે આ ડેન્સિટી અપોન ઇન ટુ વોલ્યુમ અપોન ટાઈમમાં ફરીવાર આગળ જતાં તમે અમુક પ્રોપર્ટીનો પાછો યુઝ કરો, તો વોલ્યુમ અપોન ટાઈમને કેમ આપણે માસ અપોન ટાઈમને કહીએ, માસ ફ્લો રેટ એટલે કે એક સેકન્ડ કે અમુક ટાઈમની અંદર કેટલો માસ પાસ થાય છે એનો રેટ થયો. તો એવી જ રીતે કોઈ પણ સેક્શનમાંથી પાસ થતું હોય છે ફ્લુઇડ ત્યારે એનું વોલ્યુમ હોય છે, અને એક સેકન્ડમાં કે અમુક ટાઈમની અંદર કેટલું વોલ્યુમ પાસ થાય છે ફ્લુઇડનું એને એનો કહેવાય વોલ્યુમનો રેટ એટલે કે વોલ્યુમેટ્રિક ફ્લો રેટ. પણ એને ફ્લુઇડ મિકેનિક્સની લેંગ્વેજમાં સ્મોલ વર્ડ વડે માટે જ ઓળખાય છે, એ છે ડિસ્ચાર્જ. એટલે વોલ્યુમેટ્રિક ફ્લો રેટ આખું ન બોલવું હોય તો એનો જનરલ વર્ડ યુઝ કરવાનો છે ડિસ્ચાર્જ. એટલે ડિસ્ચાર્જ એટલે થાય વોલ્યુમ અપોન ટાઈમ. તો આપણે અહીંયા આ ઇક્વેશનની અંદર ઓબ્ઝર્વ કરો તો ડેન્સિટીને આપણે સાઈડમાં રાખીએ અને વોલ્યુમ અપોન ટાઈમને કન્સિડર કરીએ તો વોલ્યુમ અપોન ટાઈમ એટલે થાય ડિસ્ચાર્જ. તો હવે આગળ જતાં મૂકીએ તો ડિસ્ચાર્જ એટલે અગેન શું થાય, તો ડિસ્ચાર્જ એટલે થાય એરિયા ઇન્ટુ વેલોસિટી. એરિયા ઇન્ટુ વેલોસિટીની જે આ વેલ્યુ છે ડિસ્ચાર્જની જગ્યાએ, અહીંયા જો ગ્રીન અંડરલાઇન કરી છે ત્યાં ડિસ્ચાર્જની જગ્યાએ ગ્રીન અંડરલાઇન કરી એમ એરિયા ઇન્ટુ વેલોસિટી મૂકી તો છેલ્લે ઇક્વેશન લાસ્ટ થશે માસ ફ્લો રેટ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી. અને ડેન્સિટીનો સિમ્બોલ મૂકીએ રો, એરિયાનો સિમ્બોલ મૂકીએ એ અને વેલોસિટીનો સિમ્બોલ મૂકીએ વી, તો ફાઇનલ ઇક્વેશન મળશે માસ ફ્લો રેટ ઇઝ ઇક્વલ ટુ રો એ વી. આ જનરલ ઇક્વેશન છે. રો છે એ ડેન્સિટી થશે જે ફ્લુઇડ તમે સપ્લાય કરતા હો એની, એ છે એ એરિયા થશે જેટનો, અને વી છે એ ડિપેન્ડ કરશે કે વેલોસિટી આપણે કઈ કન્સિડર કરવી. એનું રીઝન છે દર વખતે જેટની વેલોસિટી વી જ લેવાની છે, પણ ત્યાં પ્લેટની વેલોસિટી પણ લેવી કે ન લેવી એ છે ફિક્સ પ્લેટ છે કે મૂવેબલ એના ઉપરથી ડિસાઇડ થાય. તો એ શું છે કોન્સેપ્ટ કે બેની વેલોસિટી લેવાની હોય ત્યારે શું કરવું પડશે, તો એના ઉપર આપણે જઈએ તો કોન્સેપ્ટ ઓફ રિલેટિવ વેલોસિટીમાં જઈએ. એ સમજવા માટે મેં અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે, જનરલ જનરલ એક્ઝામ્પલ છે કે સપોઝ પહેલાં બોડી 1 લઈ લઈએ અને એની જ સાથે સેમ પ્લેસ ઉપર નીચે એક બોડી 2 લઈ લઈએ અને બંનેને રાઇટ સાઈડ મૂવ કરાવવાના છે, એટલે કે સેમ ડાયરેક્શનમાં બે મૂવ કરશે, એક સાથે જ સ્ટાર્ટ કરશે મૂવ થવાનું. અને 1 બોડીની આપણે સ્પીડ છે એઝ્યુમ કરી લઈએ 50 કિલોમીટર પર અવર અને 2 બોડીની આપણે સ્પીડ એઝ્યુમ કરી લઈએ 60 કિલોમીટર પર અવર. મીન્સ આની વેલોસિટી 50 અને આની વેલોસિટી 60 અને સેમ ડાયરેક્શનમાં મૂવ કરાવીએ તો 1 અવર પછી જો આપણે બોડીને ઓબ્ઝર્વ કરવા જશું તો સપોઝ આ 1 બોડી છે એ 1 અવર પછી અહીંયા પહોંચી જશે, મીન્સ કે અહીંયા 1 અવર પછી અહીંયાથી અહીંયા કેટલા ડિસ્ટન્સ હશે, 50 કિલોમીટર. 2 બોડીને જો 1 અવર પછી ઓબ્ઝર્વ કરવા જઈએ તો એની સ્પીડ છે 60 હતી, તો 1 અવર પછી ઓબ્ઝર્વ કરવા જઈએ તો એ 1 કરતાં થોડીક આગળ હશે, એટલે કે એની ઇનિશિયલ અને ફાઇનલ પોઝિશન વચ્ચે ડિસ્ટન્સ હશે 60 કિલોમીટર. તો 1 અવર પછી મીન્સ 1 અવર પછી જો ઓબ્ઝર્વ કરવા જાઓ તો 1 અને 2 બોડી વચ્ચે કંઈક રિલેશનમાં એક ડિફરન્સ ક્રિએટ થાય છે, અને ડિફરન્સ કેટલો હોય છે 1 કલાકે 10 કિલોમીટર. હજી તમે 1 કલાક એડ કરી દો એટલે કે 2 કલાક પછી ઓબ્ઝર્વ કરવા જાઓ તો 2 વચ્ચેનું ડિસ્ટન્સ થઈ જશે 20 કિલોમીટર. તો એ પ્રમાણે બંને વચ્ચેની રેફરન્સમાં કમ્પેરિઝનમાં વેલોસિટી જો એઝ્યુમ કરવા જાઓ કે બંનેની કમ્પેરિઝનમાં, એટલે કે 2 બોડીની વેલોસિટી કેટલી વધારે છે, 1 બોડીની વેલોસિટી કેટલી ઓછી છે, એને કહેવાય રિલેટિવ વેલોસિટી. તો રિલેટિવ વેલોસિટી બંનેની થશે અત્યારના એક્ઝામ્પલ પ્રમાણે પર અવર 10 કિલોમીટર, એટલે કે રિલેટિવ વેલોસિટી થશે 10 કિલોમીટર પર અવર. અને જો 2 બોડીની વેલોસિટીને આપણે ઇમ્પેક્ટ ઓફ જેટ પ્રમાણે ડિફાઇન કરીએ અને એને વી કહી દઈએ, 1 બોડીની વેલોસિટીને આપણે ઇમ્પેક્ટ ઓફ જેટ પ્રમાણે 1 કહીએ અને યુ કહી દઈએ, તો બંનેની રિલેશનમાં રિલેટિવ વેલોસિટી થશે વી માઇનસ યુ, એટલે કે 10 કિલોમીટર પર અવર. આ એક્ઝામ્પલ પૂરતું છે, મીન્સ દર વખતે આપણે જનરલ લેશું વી માઇનસ યુ જ્યારે બે સેમ ડાયરેક્શનમાં મૂવ કરતું હોય, ત્યાં અલગ અલગ ડાયરેક્શનમાં મૂવ કરતું હોય તો ત્યારે કેવો કોન્સેપ્ટ લેવાનો એ પર્ટિક્યુલર કેસ આવશે ત્યારે પાછું આપણે ડિટેલમાં એના ઉપર ફોકસ કરીશું. રેડી? તો હવે આ બેઝિક ટર્મિનોલોજી પછી જોઈએ કે એના પછીનું બેઝિક ઇક્વેશન્સ કયા કયા યુઝ થશે. તો આપણે પાસ્ટમાં જઈએ અને પાસ્ટનું થોડુંક રિપીટે કરાવતા જાઓ એટલે તમને ફરી પાછું યાદ આવતું જાય કે
ફોર્સ છે એ ક્રિએટ થઈ ગયો, ફોર્સના કારણે પ્લેટ મૂવ થાય છે અને પ્લેટ મૂવ થાય એટલે પ્લેટ ઉપર કંઈક આપણે વર્કડન પ્રોડ્યુસ થયું એવું કહેવાય. તો વર્કડનનો મિનિંગ શું થાય? તો એનું પાછળ માટે એક એક્ઝામ્પલ લેતા મેં અહીંયા એક બોડી લીધી છે જેનું માસ એમ છે. એ બોડીને મેં અહીંયા ઇનિશિયલ પ્લેસેથી રાઇટ સાઈડ એક ફોર્સ આપીને ફોર્સફુલી મૂવ કરાવવાની ટ્રાય કરી તો અમુક ડિસ્ટન્સ સુધી એ મૂવ થયું. અને એ ડિસ્ટન્સ છે એ ફોર્સની ડાયરેક્શનમાં જ જો મળે તો વર્કડનની ડેફિનેશન પ્રમાણે વર્કડન એટલે શું થાય? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એક્સ. ફોર્સ જે ડાયરેક્શનમાં હોય એ જ ડાયરેક્શનમાં જો ડિસ્પ્લેસ થતું હોય તો એને આપણે એક્સ કહીને વર્કડન ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એક્સ થાય. અને એના ઉપરથી કેટલી એનર્જી પ્રોડ્યુસ થઈ મીન્સ કે કેટલો પાવર પ્રોડ્યુસ થાય છે વર્કડન તરીકેનો, એને કહેવાય વર્કડન પર ટાઈમ, એટલે કે પર વર્કડન પર યુનિટ ટાઈમ. તો એ વર્કડન પર યુનિટ ટાઈમ એટલે કે આપણે વર્કડનનું ઇક્વેશન મૂકીએ એફ ઇન્ટુ એક્સ અને અપોન ટાઈમ મૂકીએ તો એક્સ શું હતું? ડિસ્પ્લેસમેન્ટ ડિસ્ટન્સ. અને અપોન ટાઈમ કરીએ એટલે ડિસ્ટન્સ અપોન ટાઈમની જનરલ ઇક્વેશન પ્રમાણે આપણને ટર્મ ખબર છે એ થાય વેલોસિટી, એટલે એક્સ અપોન ટીની જગ્યાએ મૂકીએ વેલોસિટી. હવે આને ઇમ્પેક્ટ ઓફ જેટ પ્રમાણે ડિફાઇન કરવું હોય તો આપણે કઈ બોડી ઉપર ફોર્સ આપીએ છીએ? પ્લેટ ઉપર. તો અહીંયા પ્લેટ જે ડિસ્ટન્સ કવર કરે એને અપોન ટાઈમ કરો એટલે પ્લેટની વેલોસિટી થાય, એટલે અહીંયા આપણે લેશું ફોર્સ ઇન્ટુ પ્લેટની વેલોસિટી યુ. અને એ ફોર્સ ઓલવેઝ એક્સ ડાયરેક્શનમાં જશે એટલે ફોર્સ આપણે કન્સિડર કરીએ છીએ એફ એક્સ, એટલે ફાઇનલ ઇક્વેશન થશે એફ એક્સ ઇન્ટુ યુ. હવે આ થયું વર્ક, આપણે કેટલું પ્રોડ્યુસ કર્યું બોડી ઉપરી. વર્ક કેવી રીતે પ્રોડ્યુસ થયું છે? તો એઝ પર એનર્જી લોસ કોઈ દી એનર્જી ક્યાંય પ્રોડ્યુસ ન થાય, મિનિંગ કે કંઈક એનર્જી આપતા હોઈશું અને એના લીધે કંઈક બીજી એનર્જી પ્રોડ્યુસ થતી હોય. તો આપણે જે ફ્લુઇડ આપીએ છીએ એની અંદર એ મૂવ થઈને આવે છે એટલે એની અંદર ઇનપુટમાં આવી છે કાઇનેટિક એનર્જી, એટલે ઇનપુટ પાવર જે જેટમાં આવી છે એ આવી છે કાઇનેટિક એનર્જી. અને આઉટપુટમાં જે આપણને પાવર મળે છે કાઇનેટિક એનર્જીની જગ્યાએ એ છે આપણે વર્ક ડન અપોન ટાઈમ. પણ આ બંને કોઈ દી સેમ નહીં થાય, થોડા ઘણા લોસીસ થતા જ હોય છે ઓલવેઝ કોઈ પણ મિકેનિકલ કમ્પોનન્ટની અંદર. એટલે એનો મિનિંગ એવો થયો કે ધેર આર મેની કાઇન્ડ ઓફ લોસીસ. એ શું થશે એ આગળ જતાં આવશું. તો ધેર વિલ બી ડિફરન્સ બિટવીન ઇનપુટ પાવર એન્ડ આઉટપુટ પાવર. મિનિંગ શું છે કે આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર સેમ નહીં થાય, એટલે આઉટપુટ પાવરનું આપણને ઇક્વેશન ડિરાઈવ થઈ ગયું તો એ રીતે જ આપણે ઇનપુટ પાવરનું ઇક્વેશન ડિરાઈવ કરીએ. તો ઇનપુટ પાવર એટલે શું થાય? તો કે ઇનપુટમાં કઈ એનર્જી હોય છે? કાઇનેટિક એનર્જી. તો ઇનપુટ પાવરનો મિનિંગ થાય કાઇનેટિક એનર્જી અપોન ટાઈમ. એટલે કે કાઇનેટિક એનર્જીનું જો જનરલ ઇક્વેશન યુઝ કરો તો એ થશે 1/2 mv² અને અપોન ટાઈમ એટલે ટી. અગેઇન એમ અપોન ટી આવ્યું એટલે કે માસ અપોન ટી. મેં જે કીધું એ કે માસ અપોન ટી આવે ત્યારે આપણે દર વખતે કરીશું માસ ફ્લો રેટ. ઇક્વેશન થઈ જશે 1/2 m·v² અને એમ ડોટ મીન્સ માસ ફ્લો રેટ. એટલે માસ ફ્લો રેટની જગ્યાએ આપણે જો લાસ્ટમાં જે ઇક્વેશન ડિરાઈવ કરાયું એ પ્રમાણે આપણે માસ ફ્લો રેટ એટલે શું યુઝ કર્યું હતું? ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું રો એ વી. તો એ જનરલ ઇક્વેશન ફરી પાછું આપણે અહીંયા એપ્લાય કરીએ તો માસ ફ્લો રેટ એટલે થશે રો એ વી અને ઇન્ટુ વી સ્ક્વેર તો હતું જ પહેલેથી, એટલે ફાઇનલ ઇક્વેશન થશે કાઇનેટિક એનર્જી પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1/2 rho a v³. તો આ થઈ ગયું ઇનપુટ પાવર, આપણને મળી ગયો આઉટપુટ પાવર. અને આ બંને કોઈ દિશા એમ ન હોય એટલે કોઈ પણ મિકેનિકલ કમ્પોનન્ટની એક એફિશિયન્સી હોય એવી જ રીતે આ પ્લેટની પણ એફિશિયન્સી હશે. તો એ એફિશિયન્સીનું જનરલ ઇક્વેશન શું ઓલવેઝ આવે? તો મિકેનિકલનો કોઈ પણ સબ્જેક્ટ જો સ્ટડી કરતા હો તો એની અંદર એફિશિયન્સીનું જનરલ ઇક્વેશન આવે આઉટપુટ અપોન ઇનપુટ. તો અહીંયા આઉટપુટ હતું વર્કડન પર સેકન્ડ અને ઇનપુટ હતું કાઇનેટિક એનર્જી પર સેકન્ડ. બંનેના ઇક્વેશન એપ્લાય કરો એટલે કે એફિશિયન્સી બરાબર થશે એફ એક્સ ઇન્ટુ યુ અપોન 1/2 rho a v³. આ 1/2 rho a v³માં વી માઇનસ યુ લેવાનું કે ઓલવેઝ વી જ લેવાનું એનું રીઝન આપણે સમજીએ. તો કાઇનેટિક એનર્જી છે, કાઇનેટિક એનર્જી મીનિંગ કે જે ફ્લુઇડ જ્યાંથી આવતું હોય છે ત્યાંની પોતાની એનર્જી થઈ, એટલે કે નોઝલ પહેલાંની વાત કરો તો પણ ચાલે. અને નોઝલ પહેલાંની ફ્લુઇડની એનર્જીમાં પ્લેટ મૂવિંગ છે, સ્ટેડી છે, કયા શેપની છે એ કાંઈ ડિપેન્ડ નથી કરતું. એટલે ફ્લુઇડમાં જે કાઇનેટિક એનર્જી પર સેકન્ડ આવશે એ ઓલવેઝ બધા જ કેસમાં આપણે 1/2 rho a v³ જ એપ્લાય કરશું. તો હવે ટોટલ ફંડા સમજ્યા પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે જઈએ ત્યારે પર્ટિક્યુલર કેસમાં આપણે જ્યારે ઇક્વેશન ડિરાઈવ કરીએ ફોર્સનું, તો દર વખતે ફોર્સનું લાસ્ટ ઇક્વેશન ભલે અલગ આવતું પણ ફર્સ્ટ સ્ટેપ આપણે દર વખતે કોમન જ મૂકશું. એ ફર્સ્ટ સ્ટેપ કોમન કયું મૂકશું? તો આ ઇક્વેશન છે. એ કઈ રીતે આવ્યું? તો આપણે જે ઇક્વેશન ડિરાઈવ કર્યું એ પ્રમાણે એફ એક્સ ઇન્ટુ માસ ફ્લો રેટ ઇન્ટુ ચેન્જ ઇન વેલોસિટી. તો ચેન્જ ઇન વેલોસિટીનો મિનિંગ શું થાય?
ચેન્જ એટલે કે કંઈક પહેલાં અલગ હતી પછી અલગ હઈ છે એ રીતે મિનિંગ થાય. તો અહીંયા કઈ રીતે પહેલાં અને પછી લેવું? તો અહીંયા એક પોસિબલ શું છે કે સ્ટ્રાઇક થયા પહેલાં અને સ્ટ્રાઇક થયા પછી, એટલે કે ફ્યુડનો આપણે સ્ટ્રાઇક કરાવીએ ત્યારે જ ફોર્સ ક્રિએટ થશે. તો ફ્યુડનો આપણે સ્ટ્રાઇક કરાવીએ ત્યારે જ ફોર્સ ક્રિએટ થાય. તો એક છે સ્ટ્રાઇક થયા પહેલાંની વેલોસિટી, અને આપણે કહીશું ઇનિશિયલ વેલોસિટી. એટલે કે જ્યારે સ્ટ્રાઇક થવામાં આવે છે ત્યારે એ સ્ટ્રાઇક થયા પહેલાં એની વેલોસિટી કેટલી હતી જેટની, અને પછી સ્ટ્રાઇક થયા પછી એની વેલોસિટી કંઈક બદલાઈ જશે, જેને આપણે કહીશું ફાઇનલ વેલોસિટી. મીન્સ અહીંયા કહી શકીએ કે ઇટ ઇઝ અ આફ્ટર સ્ટ્રાઇકિંગ, ઇટ ઇઝ અ બિફોર સ્ટ્રાઇકિંગ, ઇટ ઇઝ અ આફ્ટર સ્ટ્રાઇકિંગ. એટલે કે બિફોર સ્ટ્રાઇકિંગ જે વેલોસિટી જેટની હોય માઇનસ આફ્ટર સ્ટ્રાઇકિંગ હોય. હવે પ્લેટ ફિક્સ હશે તો એક જ વેલોસિટી લેવામાં આવશે, કેપિટલ વી, કારણ કે યુ તો ઝીરો થશે પ્લેટ ફિક્સ છે એટલે. પણ જ્યારે પ્લેટ મૂવિંગ હશે ત્યારે આપણે રિલેટિવ વેલોસિટી અહીંયા કન્સિડર કરવી પડશે, કારણ કે બે એકબીજાની સાપેક્ષમાં કમ્પેરિઝનમાં મૂવ થતી હોય તો એની બેની રેફરન્સ તરીકે રિલેટિવ વેલોસિટી કન્સિડર થાય, નહીં કે સિંગલ વેલોસિટી. એટલે આપણે અહીંયા ફાઇનલ ઇક્વેશન દર વખતે જે મળતું હોય એ ભલે અલગ આવતું, પણ સ્ટાર્ટ અહીંયાથી જ કરશું ને અહીંયાથી જ દર વખતે યાદ રાખવાનું છે. ઓકવાની ટ્રાય ટૂંકમાં નથી કરવાની. આ રીતે સમજીને આગળ વધશો તો દરેક કેસ છે એ ઇઝી બની જશે, અને ઇમ્પેક્ટ ઓફ જેટના દરેક કેસનું ઇક્વેશન છે એ ટ્રીક સાથે યાદ રાખી લેશો. જ્યારે આપણે દરેક કેસ કમ્પ્લીટ કરીશું પછી હું એની આખી સમરી આપીશ અને તમને કહીશ પણ ખરી કે આ કેસ આવે તો એની અંદર ટ્રીક સાથે આવું ઇક્વેશન કઈ રીતે ડેવલપ થશે. ફર્સ્ટ સ્ટેપ તો આ જ આવશે, લાસ્ટ સ્ટેપ કઈ રીતે ડેવલપ થશે હું તમને સમજાવીશ. તો આપણે નેક્સ્ટ લેક્ચરથી વન બાય વન કેસ સ્ટાર્ટ કરીશું. આ બધું બેઝિક તમે યાદ રાખશો એટલે તમને બહુ સિમ્પલ થતું જશે બધા કેસ. એટલે આપણે આ લેક્ચર સુધી એટલું રાખીએ. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ, અને બહુ વધારે સારી રીતે સમજાણું હોય, અને નેક્સ્ટ લેક્ચર પણ આ રીતે જ જોતા રહેવા. Thank you.